હેલો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે ફાલ્ગુન અદ્રોજા, હું રાજકોટથી છું અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ વિથ ફાલ્ગુન સર. અને વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ખૂબ જ અગત્યનું ચેપ્ટર ધોરણ 11 નું, અને એનું નામ છે તરંગો, પ્રકરણ નંબર 15, ચેપ્ટર નંબર 15. ઓકે, અને આજે આપણે શરૂ કરવાના છીએ એની પ્રસ્તાવનાની સાથે. આ ચેપ્ટરની પ્રસ્તાવના થોડી લાંબી છે અને અગત્યની પણ છે, તેથી આપણે પ્રસ્તાવનાને અમુક પાર્ટની અંદર ડિવાઈડ કરી લીધી છે, નાના નાના ક્વેશ્ચનની અંદર આપણે એને વિભાજીત કરી દીધી છે, અને પછી આપણે પ્રસ્તાવનાને જોવાના છીએ. બધી વસ્તુ કવર થઈ જશે, બરાબર? તો ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર તરંગોની સાથે. ઓકે, આ તમને દેખાઈ રહ્યું છે શું છે? જો કે સર, એ તો એક લીટી દોરી છે, પણ એ તરંગ છે, બરાબર? પહેલો પ્રશ્ન પ્રસ્તાવનાની અંદર તમારે પ્રશ્ન સમજવાનો છે, અને થિયરી આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે સમજવાના છીએ. તરંગો કોને કહે છે તેની અગત્યતા જણાવો, તરંગ એટલે શું? ઓકે, તો આની પહેલાનું પ્રકરણ એટલે પ્રકરણ નંબર 14 ની અંદર આપણે દોલનો વિશે અભ્યાસ કર્યો. હવે દોલનોમાં તમને ખબર છે, દોલનોમાં ખાસ કરીને બે સાધનોનો આપણે અભ્યાસ કર્યો, જેની અંદર હતું એક લોલક અને બીજું હતું સ્પ્રિંગ, બરાબર? પણ ધારો કે કોઈ દ્રવ્ય માધ્યમ હોય, આખે આખું માધ્યમ હોય, અને એ માધ્યમની અંદર કોઈ કણો દોલન કરતા હોય તો શું? એટલા માટે થઈને આપણે તરંગો એટલે કે આ પ્રકરણનો અભ્યાસ કરવાના છીએ, બરાબર છે? કોઈ માધ્યમ છે કે જેની અંદર સ્થિતિસ્થાપક બળો કામ કરે છે. કેવા બળો કામ કરે છે? સ્થિતિસ્થાપક બળો કાર્યરત હોય, અને એ માધ્યમમાં જો વિક્ષોભ ઉત્પન્ન કરવામાં આવે. વિક્ષોભ એટલે શું? પહેલા તો અમુક શબ્દોને ખાસ સમજવાનો પ્રયત્ન કરશું આપણે, કે ભાઈ આ બધા શબ્દો આપણને શું સમજાવવા માંગે છે, વિક્ષોભ એટલે શું, બરાબર? વિક્ષોભ એટલે શું? ઓકે, અને સ્થિતિસ્થાપક માધ્યમ એટલે શું? સ્થિતિસ્થાપક માધ્યમ એટલે શું? ઓકે, અથવા સ્થિતિસ્થાપક બળો, સ્થિતિસ્થાપક બળો એટલે શું? સ્થિતિસ્થાપક બળો એટલે કોઈ માધ્યમ છે. માધ્યમ એટલે કે દાખલા તરીકે આપણે ટેક્સ્ટ બુક નું જ ઉદાહરણ લઈએ, એક શાંત તળાવ છે કે જેની અંદર શાંત પાણી, એકદમ શાંત છે, અને એમાં તમે લખોટી જે છે એને ધીમેથી શાંત પાણીની અંદર પાડો છો, તો માધ્યમમાં તમને કંઈક તરંગો વર્તુળાકારે કંઈક ઉત્પન્ન થયેલું દેખાશે. પાણીની સપાટી પહેલા એકદમ સીધી હતી, હવે એની અંદર એ સપાટીનો આકાર બદલાય છે, અને એ આકારને આપણે તરંગો સ્વરૂપે ઓળખીએ છીએ, અને એ જે આકાર આગળ વધી રહ્યો છે એને આપણે વિક્ષોભ તરીકે ઓળખવાના છીએ. કેની તરીકે ઓળખવાના છીએ? વિક્ષોભ તરીકે. દાખલા તરીકે તમે સમજો કે ધારો કે મારી પાસે આ તળાવ, આ આખે આખું તળાવ છે એવું સમજો, બરાબર છે? હવે આ તળાવમાં વચ્ચેના ભાગમાં તમે એક લખોટી અહીંયા આગળ તમે જોજો, તમે ઉપરથી જોવો છો, આ લખોટી તમે અહીંયા પાડી દો છો, મૂકી દો છો ધીમેથી, તો તમને શું દેખાશે કે આની ફરતે વર્તુળાકાર માર્ગે કઈક તરંગો ઉત્પન્ન થયા હોય, વિક્ષોભ આગળ વધતો હોય એવું આપણને જણાશે, બરાબર છે? આ રીતના વર્તુળાકાર માર્ગે. હવે મારું વર્તુળ બરોબર પરફેક્ટ નથી થતું, પણ તમે સમજી જાજો. પછી તમે જોયું હશે કે અમુક ભાગ ઉપર હોય, અમુક ભાગ નીચે હોય, એના વિશે પણ આપણે એને નામ પણ આપશું. ઊંચે ઉપરના ભાગને શું નામ આપવું, નીચેના ભાગને શું નામ આપવું, બરાબર? અને અહીંયા વિક્ષોભ તમે ઉત્પન્ન કરો છો, ત્યાં તમે લખોટી નાખો છો. હવે ધારો કે તમે લખોટી નાખવાની સ્પીડ વધારી દીધી છો, એકની બદલે ઘણી બધી લખોટીઓ તમે એ જ જગ્યાએ પાડો છો, તો આ વિક્ષોભ જે છે બહુ ઝડપથી આગળ વધશે, બહુ સ્પીડમાં આગળ વધશે, બરાબર? પણ આપણને એવું લાગશે જોઈને કે આ વિક્ષોભની સાથે પાણી પણ આગળ તરફ ગતિ કરી રહ્યું હોય, એવું આપણને દેખાશે કે ભાઈ પાણી આગળ જાય છે એવું લાગે છે. તો શું કરવાનું? તો આપણે એક કામ કરીએ, આપણે પ્લાસ્ટિકના બૂચ, બરાબર, કે જે પાણીની સપાટી ઉપર તરતા હોય, એ બૂચ ધારો કે તમે અમુક જગ્યા ઉપર મૂકી દીધા. ધારો કે આપણે હજી હું અહીંયા અમુક વધારે વિક્ષોભ બતાવી દઉં, બરાબર, આ રીતના, અને મેં બૂચ જે છે ને પાણીની સપાટી ઉપર કોઈ પણ જગ્યાએ મૂકી દીધા. ધારો કે મેં બૂચ જે છે આ જગ્યા ઉપર મૂકી દીધા, અમુક બૂચ છે અહીંયા રાખી દીધા, તો શું આ બૂચ જે છે પાણીની સપાટી ઉપર પાણીની સાથે જો આગળ વધતા હોય તો આ બૂચ આગળ વધી જવા જોઈએ આમ, પણ શું એવું થાય છે? થાય એવું ના. આપણને શું લાગશે કે આ જે પ્લાસ્ટિકના બૂચ છે એ પાણીની સપાટી ઉપર નીચે ગતિ કરે છે, આમાં આગળ નથી જતા. શું કરે છે? ઉપર નીચે ગતિ કરે છે, આગળ જતા નથી. ખ્યાલ આવી ગયો? તો એનો મતલબ શું થયો કે જે માધ્યમમાં વિક્ષોભ ઉત્પન્ન થયો છે એ માધ્યમ પોતે આગળ તરફ પ્રસરણ પામતું નથી. માધ્યમ પોતે આગળ તરફ પ્રસરણ પામતું નથી, કે માધ્યમ છે એ આગળ તરફ ગતિ કરતું નથી. માત્ર અને માત્ર વિક્ષોભ. વિક્ષોભ એટલે શું થયું?
तो के एक प्रकार नू जे शांत वस्तु हती जे स्थिर वस्तु हती एनी अंदर तमे उत्पन्न करेली खलेल दखल बराबर एने आपणे विक्षोभ कहेवाना छे अने ए विक्षोभ छे माध्यममां शुं करे छे विक्षोभ गति करे छे आगळ तरफ गति करे छे बराबर अने माध्यम स्थितिस्थापक शुं काम कहेवाय छे कारण के ज्यारे विक्षोभ बंध थई जशे त्यारे माध्यम पाछुं पोताना मूलभूत स्थान उपर पाछुं आवी जशे माध्यम पोते आखे आखुं विकृत अवस्थामां रहेवानुं नथी ज्यारे तमे बाह्य विक्षोभ दूर करी देशो लखोटी नाखवानुं बंध करी देशो तो अमुक समय पछी तमारुं जे शांत पाणी जे पहेला हतुं एवुं ने एवुं पाछुं शांत थई जशे એટલા માટે આવા માધ્યમને આપણે સ્થિતિસ્થાપક માધ્યમ કહેશું અને જે બળો આપણે લગાવીએ છીએ એ સ્થિતિસ્થાપક બળો હશે બરાબર જે એ તરંગ વિક્ષોભને આગળ વધતી વખતે જે બળો કામ કરતા હશે એવા બળોને આપણે સ્થિતિસ્થાપક બળો એવું નામ આપવાના છીએ તો ખાસ તમારા શબ્દો ઉપર ધ્યાન આપવાનું છે વિક્ષોભ એટલે શું થાય સ્થિતિસ્થાપક બળો કોને કહેવાય બરાબર છે ઓકે તો આ પ્રકારે શું થાય છે કે માધ્યમની અંદર તરંગ આગળ વધે છે માધ્યમની અંદર શું આગળ વધે છે તરંગ આગળ વધે છે તો તરંગ એટલે શું થઈ ગયું તો કે તરંગ એટલે કે એક પ્રકારની ભાત છે પેટર્ન છે બરાબર છે તો તરંગની વ્યાખ્યા હવે આપણે જોશું તો આ ઉદાહરણ ખ્યાલ આવી ગયો બરાબર છે તરંગ કઈ રીતે આગળ વધે છે રેડી ચાલો હવે મારી પાસે ચાલો ઓકે તો વિક્ષોભ શબ્દથી પરિચિત થઈ ગયા સ્થિતિસ્થાપક બળોથી પરિચિત થઈ ગયા ચાલો હવે આપણે વ્યાખ્યા લખવાની છે બરાબર છે તરંગની વ્યાખ્યા તરંગની આપણે જનરલી બે વ્યાખ્યા લખવાના છે તરંગ કોને કહે છે તો કે આ જે વિક્ષોભ અથવા તો ભાત જે આગળ વધે છે બરાબર છે કે જે ભાત એને ઇંગ્લિશમાં પેટર્ન કહેવાય બરાબર છે જે ભાત સમગ્રપણે દ્રવ્ય જે ભાત સમગ્રપણે દ્રવ્યના વહન સિવાય જે ભાત સમગ્રપણે વાસ્તવિક દ્રવ્યના વહન સિવાય આગળ વધે તેમને અથવા તો તેને જે ભાત સમગ્રપણે વાસ્તવિક દ્રવ્યના વહન સિવાય આગળ વધી શકે તેને તરંગો કહે છે જે ભાત સમગ્રપણે વાસ્તવિક દ્રવ્યના વહન સિવાય આગળ વધી શકે તો આનું ઉદાહરણ દ્વારા સમજો ને પાણી છે પાણી હમણાં આપણે જોયું ને ઉદાહરણ તો એમાં શું પાણીનું વહન થાય છે તો કે ના માત્ર એની એક પેટર્ન આગળ વધે છે ભાત આગળ વધે છે તો એને તરંગ કહેવાય બરાબર હવે એક બીજું ઉદાહરણ જોઈએ હવે તરંગમાં ગતિ શું કરે છે તો કે આપણે જોયું કે વિક્ષોભ ગતિ કરે છે તો બીજી વ્યાખ્યા આ રીતે તમે આપી શકો બીજી વ્યાખ્યા તરંગની માધ્યમમાં અથવા તમે લખી શકો અવકાશમાં આ સિમ્પલ વ્યાખ્યા છે માધ્યમમાં અથવા તો અવકાશમાં વિક્ષોભની ગતિને તરંગ કહે છે તરંગ અથવા તરંગ સ્પંદ ઘણી વખત એને તરંગ સ્પંદ પણ કહેવાય તરંગ સ્પંદ કહે છે માધ્યમમાં વિક્ષોભની ગતિને તરંગ અથવા તરંગ સ્પંદ કહે છે તરંગ માધ્યમમાં વિક્ષોભની ગતિને તરંગ કહે છે સિમ્પલ અને ટૂંક ઇન ટચ વ્યાખ્યા બરાબર છે અથવા તો જે ભાત સમગ્રપણે વાસ્તવિક દ્રવ્યના વહન સિવાય બરાબર છે આગળ વધી શકે તેને તરંગો કહે છે ઓકે તો આ વ્યાખ્યા થઈ ગઈ બીજું ઉદાહરણ લઈએ દાખલા તરીકે તમે બધા અત્યારે મોબાઈલમાં વિડીયો જોતા હો કોમ્પ્યુટરમાં જોતા હો ગમે ત્યાં જોતા હો તમને અવાજ તો આવતો જ હશે સાંભળતા તો હશો જ બરાબર બાકી ખાલી એમને જોઈને તો કઈ ફાયદો નથી થવાનો સંભળાય છે તમે તમારા મિત્રની સાથે વાત કરો છો આપણે જયારે બોલતા હોઈએ ત્યારે આપણામાંથી ધ્વનિના તરંગો બહાર નીકળે છે એવું કહેવાય તો જયારે આપણે બોલતા હોઈએ ત્યારે માત્ર ધ્વનિના તરંગો આગળ વધે છે ધ્વનિ આગળ વધે છે પણ હવા આપણે બોલીએ એની સાથે સાથે હવા કઈ બહાર ગતિ કરતી નથી હવાના કણો છે પોતાના સ્થાનની આસપાસ દોલનો કરતા હશે અને એ દોલનો આગળ વધતા જશે બરાબર છે માધ્યમનો એક કણ છે એને વિક્ષોભ મળે તો એ વિક્ષોભ છે માધ્યમના એની બાજુના કણને ટ્રાન્સફર કરશે એમ કરતા 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 માધ્યમના કણો દોલનો કરતા હશે અને છેલ્લે જ્યારે તમે બોલો છો ત્યારે ધ્વનિના તરંગો બહાર નીકળે છે પણ હવા ગતિ કરતી નથી અને જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે આપણા સુધી આપણા કાનમાં ધ્વનિના તરંગો દાખલ થાય છે પણ હવા અંદર ઘૂસી જતી નથી તો આ એનું બીજું ઉદાહરણ થઈ ગયું ખ્યાલ આવી ગયો તો માધ્યમના જે કણો છે એનું વહન નથી થતું માત્ર કોનું વહન થાય છે વિક્ષોભનું વહન થાય છે તરંગો ગતિ કરે છે
બરાબર છે. તરંગો એટલે શું? માધ્યમમાં વિક્ષોભની ગતિને તરંગ અથવા તરંગ સ્પંદ કહે છે. જે ભાત સમગ્રપણે વાસ્તવિક દ્રવ્યના વહન સિવાય આગળ વધી શકે તેને તરંગો કહે છે. ખ્યાલ આવી ગયો? તો આ પહેલા પ્રશ્નનો જવાબ છે, તરંગ કોને કહે છે? બરાબર છે, તરંગ કોને કહેવાય છે. હવે તરંગના પ્રકારો, ઘણા બધા પ્રકારના તરંગો ખરેખર હોય છે અને તરંગોનું આપણા જીવનમાં ખૂબ જ અગત્ય ધરાવે છે. તરંગો ખૂબ અગત્ય ધરાવે છે. જેમ કે આપણે એકબીજા સાથે સંદેશા વ્યવહાર કરીએ છીએ. સંદેશા વ્યવહાર માટે અત્યારની જે લેટેસ્ટ પદ્ધતિ છે એમાં તમે તમારો મોબાઈલ ફોન જ યુઝ કરો છો. સંદેશા વ્યવહાર એટલે શું? પહેલાના ટાઈમમાં ટપાલ લખતા, બરાબર. હવે અત્યારે કોઈ ટપાલ લખવા માટે નવરા હોતા નથી, સીધો નંબર દબાવ્યો, ફોન ઘૂમેડીને વાત કરવાનું શરૂ કરી દઈએ આપણે. તો ખરેખર કેવી રીતના? હવે એવું જરૂરી નથી કે તરંગ એક જ પ્રકારનું, સંદેશા વ્યવહારમાં એક જ પ્રકારના તરંગ હોય નહીં, ઘણા બધા પ્રકારના તરંગ હોય છે. કેટલા કેટલા પ્રકારના તરંગ હોય સંદેશા વ્યવહારમાં? સંદેશા વ્યવહારમાં આપણે મોબાઈલ ફોનનું ઉદાહરણ લઈશું. ધારો કે તમે તમારા મોબાઈલ ફોનથી વાત કરો છો તો શું થાય છે? તો કે સૌથી પહેલા તમે વાત કરો છો, તમે બોલો છો, એટલે પહેલા તરંગો કયા આવશે? તો કે ધ્વનિના તરંગો આવશે. બરાબર, તમે બોલો છો એટલે ધ્વનિના તરંગો આવશે. હવે ધ્વનિના તરંગોનું જે સિગ્નલ છે, જે સિગ્નલ છે એ ક્યાં જશે? તો કે મોબાઈલ ફોનની અંદર જશે. તો મોબાઈલ ફોન શું કરે છે? તો કે ધ્વનિના તરંગનું વિદ્યુત ચુંબકીય તરંગોમાં રૂપાંતર કરે છે. એટલે બીજા તરંગો કયા એવા? તો કે વિદ્યુત ચુંબકીય તરંગો. બરાબર છે, આ વિદ્યુત ચુંબકીય તરંગો છે. હવે આ વિદ્યુત ચુંબકીય તરંગો છે એ તમે લેન્ડલાઈન થી વાત કરતા હો, મોબાઈલ થી વાત કરતા હો, તો ઓપ્ટિકલ ફાઈબર આવે. તો એ ઓપ્ટિકલ ફાઈબર ની અંદર એ ગતિ કરશે. ઓપ્ટિકલ ફાઈબર એટલે કેબલ. જે ઇન્ટરનેટ સેવાઓ યુઝ કરીએ ને આપણે, ઇન્ટરનેટ માધ્યમનો યુઝ કરીએ, એમાં ઓપ્ટિકલ ફાઈબર આવશે. જે 12મા ધોરણમાં આપણે ડિટેલમાં જોવાના છે ઓપ્ટિકલ ફાઈબર વિશે. તો એના દ્વારા એ માધ્યમમાં ગતિ કરતા હોય અને પછી એ તરંગોને આપણે ક્યાં મોકલીએ? ટાવર સુધી જશે. ટાવરમાંથી ક્યાં જાય છે? તો કે સેટેલાઇટમાં જતા હોય. બરાબર, સેટેલાઇટમાં ઇન્ટરનેટ સુવિધાઓ મળતી હોય છે. તો સેટેલાઇટમાંથી વળી પાછા જે પ્રકારે તરંગો જાય છે એ જ પ્રકારે તરંગો પાછા રિસીવ પણ થશે ને. તમે મોકલા એટલે સેન્ડ કર્યું અને પાછી સાંભળીએ આપણે. તમારો મિત્ર છે એ બીજા ફોને, બીજી બાજુ ફોન રાખીને તમે જે વાત કરો છો એ સાંભળતો હશે ને. તો સાંભળતી વખતે શું થાય? તો કે જે પ્રક્રિયા આપણે મોકલતી વખતે કરીએ એની ઊંધી પ્રક્રિયા થશે. તો ઊંધી પ્રક્રિયામાં વિદ્યુત ચુંબકીય તરંગોનું રૂપાંતર ધ્વનિ તરંગોમાં થાય અને ફાઇનલી આપણે કોમ્યુનિકેશન સિસ્ટમ, આપણું કોમ્યુનિકેશન પૂરું થાય. ખ્યાલ આવ્યો? તો આ પ્રકારે આપણા રોજિંદા જીવનમાં તરંગોનું ખૂબ જ અગત્ય છે. બરાબર છે, ધ્વનિ તરંગો છે, વિદ્યુત ચુંબકીય તરંગો છે, તરંગોના ઘણા બધા પ્રકાર છે. હવે આપણે આગળ જોવાના છીએ. તો ખાસ પહેલા પ્રશ્નની અંદર તમને પૂછે તરંગો કોને કહે છે તેની અગત્યતા જણાવો. તો આ પ્રકારે તમારે, આમે અહીંયા માત્ર તરંગોની વ્યાખ્યા લખી છે. બરાબર છે, એના સિવાય અમુક વસ્તુ જે મેં તમને કીધી એ બધી તમારે લખવાની રહેશે જો પ્રશ્ન પૂછાય તો. બરાબર, તો પહેલા પાર્ટ ની અંદર આટલી વસ્તુ યાદ રાખવાની છે. તો આટલી વસ્તુ નોટ ડાઉન કરો અને હવે આપણે પ્રસ્તાવનામાં આગળ વધીએ છીએ. ઓકે, ચાલો લખી નાખજો ફટાફટ, હું જવા દઉં છું. ચાલો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રસ્તાવનામાં આગળ વધીએ. તરંગો શું છે એના વિશે ખ્યાલ મેળવ્યા પછી તરંગોના પ્રકાર કેટલા છે, શું બધા જ તરંગોને પ્રસરણ કરવા માટે માધ્યમની જરૂર પડે છે કે નહીં, એના વિશે આપણે જોવાનું છે. પ્રશ્ન એવી રીતે તમને પૂછી શકે, માધ્યમના આધારે તરંગોનું વર્ગીકરણ સમજાવો અને દરેક પ્રકારના તરંગના ઉદાહરણ લખો માધ્યમના આધારે. બરાબર, તો માધ્યમના આધારે તરંગોનું વર્ગીકરણ આપણે કરવું હોય તો એમાં ત્રણ રીતે તમે વર્ગીકરણ કરી શકો. પહેલા હું વર્ગીકરણ આખું લખી નાખું છું. ત્રણ પ્રકારના તરંગો હોય, એક, બે અને ત્રણ. પહેલા પ્રકારના તરંગો જે છે એને કહેવામાં આવે છે યાંત્રિક તરંગો, એટલે એને ઇંગ્લિશમાં કહેવાય મિકેનિકલ વેવ્સ. બરાબર છે, એના પછીના જે આવશે એને બિન યાંત્રિક તરંગો કહી શકાય અથવા વિદ્યુત ચુંબકીય તરંગો કહેવાય. બિન યાંત્રિક અથવા વિદ્યુત ચુંબકીય તરંગો. ઓકે, નોન મિકેનિકલ ઓર ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. બરાબર, વિદ્યુત ચુંબકીય તરંગો એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. બરાબર, ત્રીજા નંબરના જે તરંગો છે એને કહેવામાં આવે છે દ્રવ્ય તરંગો, એને ઇંગ્લિશમાં કહેવાય મેટર વેવ્સ. બરાબર, ત્રણ પ્રકારના તરંગો છે. ઓકે,
માધ્યમના આધારે તરંગોનું વર્ગીકરણ ત્રણ પ્રકારના તરંગો હોઈ શકે. કયા કયા પ્રકારના? તો કે યાંત્રિક તરંગો હોઈ શકે, એટલે કે મિકેનિકલ વેવ્સ હોઈ શકે, બિન યાંત્રિક અથવા વિદ્યુત ચુંબકીય તરંગો હોઈ શકે, અથવા તો દ્રવ્ય તરંગો હોઈ શકે. યાંત્રિક તરંગો એટલે શું? તો કે એની વ્યાખ્યા હું તમને લખીને બતાવું છું કે જે તરંગોના પ્રસરણ માટે સ્થિતિસ્થાપક માધ્યમ ની જરૂર પડે છે તેમને યાંત્રિક તરંગો કહે છે. બરાબર છે? જે તરંગોના પ્રસરણ માટે સ્થિતિસ્થાપક માધ્યમની જરૂર પડે છે તેમને યાંત્રિક તરંગો કહે છે. હવે આના ખાસ ઉદાહરણો કયા કયા છે? યાંત્રિક તરંગોના ઉદાહરણ કયા કયા છે? માધ્યમની જરૂર કેમાં પડે છે? સૌથી પહેલું બેસ્ટ ઉદાહરણ છે આપણા માટે ધ્વનિના તરંગો. બરાબર છે? ધ્વનિના તરંગો જેના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે. બરાબર. પછી તમે લખી શકો દોરીમાં ઉત્પન્ન થતા તરંગો. પછી પહેલું જ ઉદાહરણ જે આપણે લીધું હતું એ પાણીના તરંગો. ઓકે, ધ્વનિના તરંગો, દોરીમાં ઉત્પન્ન થતા તરંગો, પાણીના તરંગો. પછી તો કે ભૂકંપ. બરાબર છે? એને સિસ્મિક રેઇસ પણ કહેવાય. સિસ્મિક ભૂકંપના તરંગો, સિસ્મિક વેવ્સ. બરાબર. આ બધા જે ઉદાહરણો છે એ યાંત્રિક તરંગોના ઉદાહરણો છે, મિકેનિકલ વેવ્સ. આ તરંગોને પ્રસરણ કરવું હોય તો માધ્યમ વગર પ્રસરણ થઈ શકે નહીં. માધ્યમની અંદર એક કણ છે એ દોલન કરે અને એ બીજા કણને દોલિત કરાવે અને પછી એ ત્રીજા કણને દોલન કરે અને એ પ્રમાણે તરંગો આગળ વધતા હોય તો આવા પ્રકારના તરંગોને કહેવામાં આવે છે યાંત્રિક તરંગો, મિકેનિકલ વેવ્સ. માધ્યમ વગર શક્ય નથી. તો માધ્યમ વગર શક્ય હોય એવા તરંગો છે તો કે આ છે ને, એને શું નામ આપ્યું છે આપણે? બિનયાંત્રિક અથવા તો વિદ્યુત ચુંબકીય તરંગો, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. આખે આખું ચેપ્ટર છે ધોરણ 12 ની અંદર, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ નામનું આખે આખું ચેપ્ટર છે ધોરણ 12 સાયન્સ ની અંદર, જેમાં આપણે આના વિશે ડિટેલમાં ચર્ચા કરવાની છે. 12મા ધોરણ ની અંદર તમારે મોટા ભાગનું સેમેસ્ટર 1 જે આવશે આખે આખું વિદ્યુત ઉપર જ આધારિત હશે. બરાબર છે? જેની અંદર આપણે વિદ્યુત વિશે જ અભ્યાસ કરવાનો છે. વિદ્યુતના એક વસ્તુ આવે વિદ્યુત ક્ષેત્ર, પછી બીજું આવે ચુંબક. તો ચુંબકનું પોતાનું ક્ષેત્ર હોય એને કહેવાય ચુંબકીય ક્ષેત્ર. તો વિદ્યુત ચુંબકીય તરંગોની અંદર વિદ્યુત ક્ષેત્રના સદિશો અને ચુંબકીય ક્ષેત્રના સદિશો, કાંઈ ટપો કદાચ ન પડે તો વાંધો નહીં, ખાલી સાંભળો. વિદ્યુત ક્ષેત્રના સદિશો અને ચુંબકીય ક્ષેત્રના સદિશોના દોલનો થતા હોય અને એવા દોલનો થવા માટે માધ્યમની જરૂર નથી. આપણને ખબર છે આપણાથી ઘણા બધા પ્રકાશ વર્ષ દૂર રહેલા તારાઓ, બરાબર, એટલા બધા દૂર છે તારાઓ, છતાં પણ આપણને એ પ્રકાશિત દેખાય છે. એનો મતલબ શું કે આપણને ખબર છે કે ત્યાં તો શૂન્યાવકાશ છે. અહીંયાથી આપણી પૃથ્વીથી તારા સુધી જાય તો વચમાં તો શૂન્યાવકાશ છે, વચમાં કોઈ જાતનું માધ્યમ રહેલું નથી, છતાં પણ પ્રકાશ છે આપણા સુધી આવે છે. સૂર્યથી આપણા સુધી પ્રકાશ આવે છે એનો મતલબ શું કે વચમાં વાતાવરણ છે? તો કે ના, વચમાં કોઈ વાતાવરણ રહેલું નથી, હવા પણ નથી, કાંઈ નથી, શૂન્યાવકાશ છે, છતાં પણ તરંગો આપણા સુધી આવે છે. એનો મતલબ એમ કે સૂર્યના તરંગો છે એ કેવા તરંગો છે? તો કે વિદ્યુત ચુંબકીય તરંગો છે. બરાબર. તો આના માટે તમે વ્યાખ્યા લખવી હોય તો શું લખી શકો? તો કે એવું લખી શકાય કે જે તરંગોના પ્રસરણ માટે માધ્યમની આવશ્યકતા નથી તેવા પ્રકારના તરંગોને બિનયાંત્રિક અથવા વિદ્યુત ચુંબકીય તરંગો કહે છે. બરાબર. તમારી પાસે લખી નાખો. ઓકે, હવે એના ઉદાહરણ કયા છે? વિદ્યુત ચુંબકીય તરંગોના ઉદાહરણ છે તો એના ઉદાહરણની અંદર જેટલા પણ દાખલા તરીકે ઘણા બધા ઉદાહરણ તમે આપી શકો. દાખલા તરીકે એક્સરે છે એ વિદ્યુત ચુંબકીય તરંગો છે, એક્સરે. બરાબર છે? પછી અલ્ટ્રાવાયોલેટ રેસ છે એ પણ વિદ્યુત ચુંબકીય તરંગો. પ્રકાશના જેટલા પણ પ્રકાર આવે, બરાબર, તો એ બધા જ વિદ્યુત ચુંબકીય તરંગો છે. બરાબર. એક્સરે તમે લખી શકો. પછી બીજા ઘણા બધા તમે લખી શકો. કયા? આખે આખું યુવી રેસ તમે લખી શકો. બરાબર છે? યુવી રેસ. આ બધા વિશે ડિટેલમાં આપણે જોવાના છે. 12મા ધોરણની અંદર આખે આખું ચેપ્ટર આવશે. પ્રકાશના જેટલા પણ તરંગો છે, બરાબર, ઇન્ફ્રારેડ રેઝ આવે, રેડિયો વેવ આવે. બરાબર છે? રેડિયો વેવ્સ, પછી ઇન્ફ્રારેડ આવે. આ ગુજરાતીમાં તમે લખવું હોય ઇન્ફ્રારેડ તરંગો તો ગુજરાતીમાં લખી શકો. બરાબર. એક્સરે આવે, આમાં ગુજરાતી ન ભરાય, એક્સરે,
યુવી રેસ, બરાબર, રેડિયો. હવે રેડિયોમાં ગુજરાતીમાં લખી શકો, કાંઈ વાંધો નહીં. ઇન્ફ્રારેડ તરંગો, આ બધા વિદ્યુત ચુંબકીય તરંગો છે. બરાબર, તમે રિમોટ યુઝ કરતા હોય તો રિમોટમાં તમે બટન દબાવો ને કેમ ચેનલ બદલે, તો તમારા રિમોટમાંથી તરંગ નીકળતા હોય એ ઇન્ફ્રારેડ તરંગો હોય. બરાબર, એક્સરે તમને બધાને ખબર છે, હાડકા બાડકા ભાંગી ગયા હોય ને આપણે ફોટો પડાવે ડોક્ટર પાસે, બરાબર, તો એ એક્સરે હોય. બરાબર, યુવી રેસ જે આપણને સ્કીન ને બહુ નુકસાન કરે, યુવી રેસ, ઓઝોન નું સ્તર તૂટી જાય તો અલ્ટ્રાવાયોલેટ રેઝ આવે, આ બધા જે છે ને બધા જ વિદ્યુત ચુંબકીય તરંગો છે. ખરેખર શું થતું હોય, વિદ્યુતના અને ચુંબકીય ક્ષેત્રના સદિશોના દોલનો થતા હોય અને એ આપણા સુધી આવે, તો એને કહેવામાં આવે છે બિન યાંત્રિક અથવા વિદ્યુત ચુંબકીય તરંગો. આના સિવાય હજી કોઈ તરંગ છે તો કયા છે ને, એનું નામ છે દ્રવ્ય તરંગો. દ્રવ્ય તરંગોની અંદર કોઈ પણ સૌથી નાનામાં નાનો પરમાણુ શેનો બનેલો હોય, તો કે ઇલેક્ટ્રોન નો બનેલો હોય, પ્રોટોન નો બનેલો હોય, ન્યુટ્રોન નો બનેલો હોય, એના સિવાયના અમુક એના ઘટકપણો હોય, એમાંથી આખે આખો અણુ પરમાણુ બને. હવે એના જે દોલનો થાય છે, બરાબર છે, ઇલેક્ટ્રોનના, પ્રોટોનના, ન્યુટ્રોનના અને એના ઘટકકણોના લીધે જે તરંગો ઉત્પન્ન થાય છે એને આપણે નામ આપેલું છે દ્રવ્ય તરંગો. બરાબર છે, મૂળભૂત કણોની અંદર, બરાબર, ઇલેક્ટ્રોન, તો આપણે તમે વ્યાખ્યામાં એવું લખી શકો, મૂળભૂત કણો જેવા કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, બીજા ઘટક કણો તથા અણુ અને પરમાણુના લીધે ઉત્પન્ન થતા તરંગોને શું કહેવામાં આવે છે, દ્રવ્ય તરંગો, મેટર વેવ્સ તરંગો કહે છે. ઓકે, હવે ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોસ્કોપ નામનું એક સાધન છે જેની મદદથી ઇલેક્ટ્રોન સ્કોપ જે છે, ઇલેક્ટ્રોનના દ્રવ્ય, ઇલેક્ટ્રોનનો સ્પ્રે થાય આખા કોરમાં, તો ઇલેક્ટ્રોસ્કોપ નામનું સાધન છે, ઇલેક્ટ્રોસ્કોપમાં ઉત્પન્ન થતા તરંગો, તો એનું એક ઉદાહરણ તમે ઇલેક્ટ્રોસ્કોપ લખી શકો. બરાબર છે, સાધનનું નામ શું છે, તો કે ઇલેક્ટ્રોસ્કોપ. બરાબર, ઇલેક્ટ્રોનના આખા સ્પ્રે કરવામાં આવે ઇલેક્ટ્રોસ્કોપ નામના સાધનથી, એના વિશે પણ આપણે 12મા ધોરણની અંદર જોવાના છીએ. હવે આ જે છે ને, બરાબર, દ્રવ્ય તરંગો વિશે, હવે આના વિશે જે આપણને એમ થાય કે આ તો એટલા બધા સૂક્ષ્મ હોય કે એને તમારે પ્રેક્ટિકલી જોવું તો આપણા માટે પોસિબલ જ નથી. કોઈ અણુને આપણે નથી જોઈ શકતા, પરમાણુને જોઈ, તો ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનને તો કેવી રીતે જોવાના હતા. બરાબર છે, પણ છતાં પણ એ આપણા ભૌતિક વિજ્ઞાનની એક આખે આખી શાખા છે, આના ઉપર આધારિત છે. બરાબર છે, જેની અંદર આપણે આ બધી વસ્તુનો અભ્યાસ કરવાનો થશે અને ખૂબ જ અગત્ય ધરાવે છે આ ભૌતિક વિજ્ઞાનની અંદર, આની ખૂબ જ વધારે પડતી અગત્યતા છે. 12મા ધોરણમાં પણ આના વિશે આપણે ડિટેલમાં જોવાના છીએ. બરાબર છે, આના વિશે, દ્રવ્ય તરંગો વિશે પણ આપણે અભ્યાસ કરવાના છીએ ડિટેલમાં. બરાબર, તો આ રીતે આપણે તરંગોનું વર્ગીકરણ માધ્યમના આધારે આપણે કરી શકાય, કયા કયા યાંત્રિક તરંગો, બિન યાંત્રિક તરંગો અને દ્રવ્ય તરંગો. બરાબર, તો ફટાફટ આ ત્રણે ત્રણ વસ્તુઓ લખી નાખો અને એના ખાસ ઉદાહરણો તમારે યાદ રાખવાના છે. ઓકે, ચાલો જવા દઉં છું. ચાલો ચાલો વિદ્યાર્થી મિત્રો, લખાઈ ગયું ને બધું. તો હવે વાત એવી છે કે આ ચેપ્ટર ની અંદર આપણે કેવા પ્રકારના તરંગોનો અભ્યાસ કરવાના છીએ, તો કે આ પ્રકરણની અંદર પર્ટિક્યુલરલી આપણે યાંત્રિક તરંગોનો અભ્યાસ કરવાના છીએ, કે જે તરંગોના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડતી હોય એવા તરંગોનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરવાના છીએ. બરાબર, તો તરંગોનું જ્ઞાન છે એ શું, કેટલા વર્ષો જૂનું છે, તરંગો વિશે આપણને ખ્યાલ કેટલા વર્ષો પહેલા આવેલો, તો સૌથી પહેલો ખ્યાલ છે લગભગ 17મી સદીથી તરંગો વિશેનો અભ્યાસ, એનો વૈજ્ઞાનિક સંશોધનનો જે ખ્યાલ છે એ 17મી સદીથી વિકાસ થયો હતો એનો. બરાબર, આટલા વર્ષો જૂનું છે, તરંગ અત્યારનું નથી, બહુ વર્ષો પહેલાનું છે. તો એના એના અભ્યાસમાં કયા કયા વૈજ્ઞાનિકોનો ફાળો મહત્વનો છે, તો એની અંદર ઘણા બધા વૈજ્ઞાનિકો છે, એમાંથી આપણે ત્રણ વૈજ્ઞાનિકોના નામ યાદ રાખશું. એક છે ક્રિશ્ચિયન હાઇગન્સ. હવે ક્રિશ્ચિયન હાઇગન્સ વિશે ડિટેલમાં તમારે ચર્ચા કરવાની થશે, અભ્યાસ કરવાનો થશે એમના સિદ્ધાંતોનો, ધોરણ 12 ની અંદર. ઓકે, તરંગો નામનું જે ચેપ્ટર, વેવ ઓપ્ટિક્સ, તરંગ પ્રકાશ શાસ્ત્ર, એની અંદર તમારે ક્રિશ્ચિયન હાઇગન્સના પ્રિન્સિપલ્સ શીખવાના છે, આખે આખા અભ્યાસ કરવાનો છે ડિટેલમાં.
એના સિવાયના બીજા વૈજ્ઞાનિકો કયા કયા છે તો કે રોબર્ટ હુક છે, આઇઝેક ન્યૂટન છે, એ બધાએ તરંગો વિશે ડિટેલમાં અભ્યાસ કરેલો છે અને એમાંથી વસ્તુઓ આપણે અમુક આપણે બાર સાયન્સની અંદર પણ શીખવાના છીએ. ઓકે, તો આ પ્રસ્તાવનાના પાર્ટમાં હજી આખી આખી પ્રસ્તાવના આપણે કમ્પ્લીટ નથી કરી, પણ પ્રસ્તાવનામાં આપણે આજે એવું જોયું છે કે તરંગો એટલે શું અને માધ્યમના આધારે તરંગોનું વર્ગીકરણ કઈ રીતે કરી શકાય, તરંગના વિકાસમાં કયા કયા વૈજ્ઞાનિકોનો ફાળો છે. પહેલા વૈજ્ઞાનિક છે ક્રિશ્ચિયન હેગન્સ, રોબર્ટ હુક અને ત્રીજા સર આઇઝેક ન્યૂટન. બરાબર, કઈ સદીમાં વિકાસ થયો હતો તો કે 17મી સદીમાં વિકાસ થયો હતો. ક્રિશ્ચિયન હેગન્સ થી જ શરૂઆત થાય છે તરંગોના અભ્યાસની. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે આટલી વસ્તુઓ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર પ્રસ્તાવનામાં જે ભાગ બાકી છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. બરાબર, તો આટલી વસ્તુ તમારે મેં જે સમજાવેલી છે ટેક્સ્ટ બુકમાંથી ફરી પાછી તમારે રીડ કરવાની, ઓકે, અને એ રીતે તમારે તૈયારી કરવાની છે. ઓકે, તો ચાલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આના પછીના ટોપિકની સાથે. ત્યાં સુધી આવજો.